આગળ વાત કરીએ તો મહેસાણાની, મહેસાણા જિલ્લામાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. મહેસાણા જિલ્લામાં આજે કોરોનાના વધુ 10 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા, જેમાં મહેસાણામાં 6, કડીમાં 3 અને વડનગરમાં 1 દર્દીને આઇસોલેટ કરાયા છે. મહેસાણા શહેરમાં 6 પૈકી 4 દર્દી મોઢેરા રોડ વિસ્તારના છે. આરોગ્ય વિભાગે સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા 330થી વધુ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવા તજવીજ કરી છે. કોરોના સંક્રમિતોમાં માત્ર એક મહિલા છે, જ્યારે એક દર્દીને બાદ કરતા તમામ 50 વર્ષથી નીચેના છે, તો 11 દર્દીઓ સ્વસ્થ થતાં રજા અપાઈ હતી. હજુ 131 શંકાસ્પદ દર્દીઓનો રિપોર્ટ પેન્ડિંગ છે, જ્યારે 247 દર્દી હજુ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં સંક્રમિતનો આંકડો 1443 અને 1201 દર્દી સ્વસ્થ થયા છે. મહેસાણા જિલ્લાની નૂતન કોવિડ હોસ્પિટલ છેલ્લા એક માસથી કાર્યરત છે. જિલ્લા માટે સારા સમાચાર એ છે કે આ હોસ્પિટલ એક માસમાં 79 દર્દીને સારવાર આપવામાં આવી, જેમાંથી આજે 2 દર્દી સાજા થતાં આજ સુધી કુલ 50 દર્દીઓ સ્વસ્થ થયા છે. નૂતન કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને સારી સુવિધા, પૌષ્ટિક આહાર તથા નિષ્ણાત ડૉક્ટરની ટીમ દ્વારા અદ્યતન સારવાર આપવામાં આવી રહી છે. અહીં સારવાર માટે આવનાર દર્દીઓ ખૂબ જ સંતોષ અનુભવી રહ્યા છે તથા મોટી સંખ્યામાં સ્વસ્થ થઈને પોતાના ઘરે જઈ રહ્યા છે. નૂતન કેળવણી મંડળના પ્રમુખ પ્રકાશ પટેલે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે સરકારના કોવિડના નિયમોની ગાઈડલાઈન મુજબ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની અલગથી ફક્ત કોવિડની સારવાર માટેની ટીમ બનાવી છે, જે સતત ખડે પગે હાજર રહે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલને કોવિડના ટેસ્ટ માટેની ટૂંક સમયમાં મંજૂરી આવતા કોરોનાના ટેસ્ટ અહીં જ કરવામાં આવશે. અતુલ પટેલ, ZSTV, મહેસાણા. પ્રહલાદભાઈ પટેલ છે, હું તપોવન સોસાયટીમાં રહું છું. મારે ગયા મંગળવારે થોડી ઉધરસ ને એવું તકલીફ ને એવું હતું, પછી રિપોર્ટ ને એવું કરાયું એટલે કોરોના પોઝિટિવ આવ્યો. પછી અહીંયા નૂતન જનરલ હોસ્પિટલમાં કીધું એડમિટ થવું એટલે ત્યાંથી ફોન કર્યો છે એટલે 108 આવી અને લઈ ગઈ. આયા એવા જ અહીંયા મને એક ભાઈ કર્મચારી અહીંના હતા એ લઈ ગયા એટલે ત્યાં ગઈ. પછી નીચે પહેલાં સીટી સ્કેન ને એવું કર્યું, પછી અહીંયા લઈ અહીંયા લાયા અને પછી અહીંયા એડમિટ કરી દીધી. અને મારી સાથે ઘણી બધી બહેનો હતી, 6 બહેનો હતી અમારાથી ચંદ્ર વર્ગમાં. અહીંયા બધા કર્મચારીઓએ ખૂબ જ સારી સેવા કરી છે. સવારે 5 વાગે ઉઠી હવે તો ઊંઘ્યા અહીંયા ને આવીને બધું તપાસી થતાં દિવસમાં 6-7 વખત ઓક્સિજન લેવલને બધું ચેક કરી જતાં, ટાઈમસર દવા આપી જતાં, પાછો દવા લીધી જાય તો થોડી વાર પાછા ફરી આવીને પૂછી જતા કે દવા લીધી કે નહીં. એટલે અમને આ કર્મચારીઓ ખૂબ જ સરસ સેવા કરે છે. બધાએ આ કોરોના કોવિડમાં આપણે જે નિયમો છે એ રીતે એમ સાચવવું પડે.